મિત્રો, મની નાઇન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. આજે વાત કરવી છે તમારા, મારા અને સૌના ફેવરિટ ટોપિક સોનાના ભાવની. જી હા, અત્યારે સોનું તેની રોજ રોજ એક નવી ટોચ બનાવી રહ્યું છે અને ઘણા લોકો હવે સોનામાં રોકાણ કરવા તરફ પણ આકર્ષાઈ રહ્યા છે. પરંતુ તમામના મનમાં સોનામાં રોકાણને લઈને સવાલો પણ છે કે સોનું હજુ ભાવ વધશે કે પછી આગામી સમયમાં તેમાં કોઈ મોટો ઘટાડો આવવાનો છે અને તે સમયે તમારે રોકાણ કરવું જોઈએ. આવા તો અનેક સવાલ લોકોના મનમાં છે અને જો તમારા મનમાં પણ આવો કોઈ સવાલ હોય તો તમે મને અત્યારે લાઈવમાં કમેન્ટ મારફતે મોકલી શકો છો. આપણી સાથે એક્સપર્ટ પણ જોડાવાના છે અને તેમના સુધી આપનો સવાલ હું પહોંચાડીશ. તો ચલો આપનું ડિસ્કશન પણ શરૂ કરી દઈએ. અત્યારે અમારી સાથે એક્સપર્ટ જોડાયા છે, બુલિયન એક્સપર્ટ દિલીપભાઈ પરમાર. દિલીપભાઈ, મની નાઇનમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ દીપાલી. દિલીપભાઈ, અત્યારે તમામના મોઢે એક સવાલ છે, સોનાનો ભાવ જે રીતે ઉદગીને ભૂસકે ભાવ વધી રહ્યા છે ત્યારે હવે લોકો એક તરફ સોનામાં રોકાણ માટે આકર્ષાઈ પણ રહ્યા છે, પરંતુ સવાલ તેમના મનમાં એક છે કે હજુ ભાવ વધશે કે પછી આ એક બબલ છે જેમાં ઘટાડો આવશે અને તે સમયે રોકાણ કરવું જોઈએ. આપને શું લાગે છે, સોનાનો ભાવ હજુ કેટલો વધી શકે છે? જેવી રીતના હાલના સંજોગોની વાત કરીએ તો, જે આપણે વાત કરીએ તો સૌથી પહેલા જે મેના રિજિયન એટલે કે જે ઇઝરાયલ, ઈરાક અને ઈરાન સાઈડ જે રીતના યુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે તેને લઈને આપણે જોયું કે પાછલા દિવસોની અંદર સોનાના ભાવમાં ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એક મોટો વધારો આવતો જોવા મળી રહ્યો છે. એ શક્ય છે કે આવનાર દિવસોમાં એક થોડું નાનું એવું કરેક્શન આવી અને ભાવ ફરી પાછા આગળ વધી શકે છે. અમારું માનવું છે કે જે તેજીનો ટ્રેન્ડ હાલ આ વર્ષની શરૂઆતથી જે શરૂ થયો છે એ આવનાર દિવસોમાં પણ કન્ટિન્યુ રહી શકે છે. અને આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો આજે જે છે એને $2400 પ્રતિ ઓન્સના ભાવ બતાવ્યા છે અને આગળના દિવસોમાં અમારું માનવું છે કે $2450 અને ત્યારબાદ $2510 સુધીના ભાવ પણ જોવા મળી શકે છે. અને જો આપણે ભારતીય બજારની વાત કરીએ તો હાલ જે ભાવ 72,000ની આસપાસ ચાલી રહ્યા છે તે આવનાર દિવસોમાં 75,000ની સપાટીને પણ ભાવ ક્રોસ કરી શકે તેવી શક્યતા પૂરી રહેલી છે. ઓકે, તો દિલીપભાઈ, આપે જે કરેક્શનની વાત કરી કે કરેક્શન આવી શકે છે આગામી સમયમાં, તો અત્યારે જે રોકાણકારો ઈચ્છે છે સોનામાં એક સેફ સિક્યોર રોકાણ તરીકે તેને પસંદ કરે છે, તો તેમને અત્યારે સોનામાં રોકાણ કરવું જોઈએ કે હજુ કરેક્શનની રાહ જોવી જોઈએ? જેવી રીતે મેં કહ્યું કે કરેક્શન્સ એ લોકો માટે હોય છે કે જે દિનચર્યામાં ટ્રેડિંગ કરતા હોય છે. પણ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હોઈએ છીએ ત્યારે ઇન્વેસ્ટમેન્ટ એક સ્ટેપ બાય સ્ટેપ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. તેમાં જે છે ભાવને પ્રાયોરિટી આપવા કરતાં જે છે ઇન્વેસ્ટમેન્ટને પ્રાયોરિટી વધારે અપાતી હોય છે. હાલ એક સ્ટડી કરવામાં આવ્યો હતો અમેરિકામાં કે જેમાં છેલ્લા 1970થી લઈને અત્યાર સુધીમાં જ્યારે પણ કોઈ ઇન્વેસ્ટરે સૌથી વધારે ટોચના ભાવ ઉપર કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તેનું વળતર અને એક સાદા ભાવ ઉપર જે છે એને ઇન્વેસ્ટ કર્યું હોય તે તો તેની અંદરનો સૌથી મોટો તફાવત આપણને જેવો એ જોવા મળ્યો કે જ્યારે જ્યારે પણ નવા ભાવ પડતા હોય છે અને ત્યારે તેમ તેમ તમે એની અંદર ઇન્વેસ્ટ કરતા જતા હોવ છો તો તેના વળતર અને સામાન્ય વળતરની અંદર 0.5-3% સુધીનો ડિફરન્સ જોવા મળ્યો છે. એટલે કે તમે ભાવ ભલે ઓલ ટાઈમ હાઈ ઉપર હોય પણ જો તમે તે ભાવે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો તે ભાવથીને પણ તમને આઉટ પરફોર્મન્સ થવાના ચાન્સીસ હાયર રહેલા છે. ઓકે, કોમેક્સ પર ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ સપાટીએ છે, તો ભારતમાં MCX પર સોનાએ રેકોર્ડ સપાટી બનાવી છે. સોનું વધવા પાછળ આપણે જે યુદ્ધની વાત કરી કે બે જગ્યાએ એવા યુદ્ધના માહોલ વૈશ્વિક સ્તરે જોવા મળી રહ્યા છે, આ સિવાયના કોઈ પરિબળો ભાગ ભજવતા હોય તેવું લાગે છે આપણે? તો જેવી રીતના આપણે વાત કરીએ તો સોનાની એઝ એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. તેમાંનું એક પરિબળ છે કે સેફ હેવન, એટલે કે જ્યારે બજારની અંદર અને વિશ્વ સ્તર ઉપર અનિશ્ચિતતા હોય છે ત્યારે તેમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. જ્યારે મોંઘવારીના દર કન્ટિન્યુઅસલી વધતા હોય છે ત્યારે તેમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. કે જ્યારે ઇક્વિટીની અંદર હાયર વેલ્યુએશન્સ થતા હોય છે ત્યારે પણ લોકો જે છે સોના તરફ આકર્ષાતા હોય છે. આ ઉપરાંત પણ આપણે જોઈએ તો વૈશ્વિક સ્તર ઉપર જે આપણે છેલ્લા 3-1 વર્ષની અંદર વ્યાજદરમાં કન્ટિન્યુઅસલી વધારો જોયો ત્યારબાદ હવે વ્યાજદર જે છે એક સ્ટેબલ થઈ ગયા છે અને માર્કેટ આવનાર સમયની અંદર શક્ય છે કે 2024ના અંતમાં અથવા તો 2025ની શરૂઆતથી આપણે જોઈશું કે વ્યાજદરમાં ઘટાડો થતો જોવા મળે.
તો આ બધા પરિબળો છે કે જેની પાછળ આપણે સોનાના ભાવની અંદર સતત વધારો થતો જોવા મળ્યો છે અને આવનાર સમયમાં પણ વધારો થતો જોવા મળી શકે છે. ઓકે, ગઈ જે લગ્ન સરાની સીઝન હતી, આપણે કહી શકીએ કે નવેમ્બર ટુ ફેબ્રુઆરી સુધીની, તે વખત એવું જોવા મળ્યું કે લોકો સોનાના જે વધતા ભાવ હતા તેના કારણે જરૂરિયાત પૂરતું સોનું ખરીદતા હતા. ફરી લગ્ન સરાની સીઝન શરૂ થઈ રહી છે, તો ગરેણાના ભાવ ઉપર કેટલી અસર પડી શકે છે? જેવી રીતના આપણે વાત કરીએ તો સોનાના ભાવ વધતા હોય છે તેની સાથે સાથે જે છે તેની મજૂરી ટકાવારીમાં થતી હોય છે. એટલે ગયા સિઝનની વાત કરીએ તો આપણે લગભગ જે છે 65,000 આજુબાજુના ભાવ હતા અને ત્યારે 10% થી લઈને 20% સુધીની દલાલી આપણે મજૂરી ગણીએ તો 650 રૂપિયા હતા અને આજે આપણે જોઈએ તો 72,000 ભાવ આવી ગયા છે, એટલે 720 રૂપિયા. એટલે ઓલમોસ્ટ ત્યાં પણ આપણને જે છે એક મારો જે નિવેશકો હોય અથવા તો પછી જે જ્વેલરી ખરીદતા હોય તેમને પડી શકતો હોય છે. એટલે ભાવની અંદર ગણતરી કરીએ તો સોનાના ભાવની સાથે તેની મજૂરીના ભાવમાં પણ વધારો થતો હોય છે અને તેના કારણે ઓવરઓલ જે છે સોનાનો જે ખરીદી છે એ મોંઘી બનતી હોય છે. હવે મોંઘા ભાવને કારણે શક્ય છે કે જે ડિમાન્ડની વાત કરીએ કે એની અંદર ઘટાડો થતો જોવા મળતો હોય છે અને એ ઓબ્વિયસ છે, કારણ કે જ્યારે પણ લગ્ન સરાનો પ્રસંગ હોય છે ત્યારે દરેક વ્યક્તિ એક બજેટ લઈને ચાલતું હોય છે કે આટલું બજેટ હું સોના પાછળ ખર્ચીશ, આટલું હું આગતા પાછળ ખર્ચીશ. હવે આ બજેટ જે છે હલી જવાના ચાન્સીસ વધારે છે રહી છે, કારણ કે હમણાં જે ભાવ વધ્યા છે તો તેના કારણે શક્ય બને કે જે 1 તોલો આપતું હોય તો તેના બદલે જે છે 7 ગ્રામ ઉપર જતા રહે, કારણ કે બજેટ લઈને જ્યારે ચાલતા હોય છે તેમાં તેના કારણે ખરીદીની અંદર ઘટાડો જોવા મળે છે. પણ ભાવની દ્રષ્ટિએ જોઈએ અથવા તો વોલ્યુમની દ્રષ્ટિએ જે આપણે વાત કરીએ તો જ્વેલરો માટે એ પોઝિટિવ ગણાય છે, કારણ કે જે લોકો જે છે 70,000-72,000 રૂપિયાના ભાવે પણ ખરીદવા તો આવવાના જ છે. એટલે વોલ્યુમ્સની દ્રષ્ટિએ તેમાં વધારો જોવા મળે, પણ જે ટનેજ અથવા તો જે ટનની દ્રષ્ટિએ એટલે કે જે 10 ગ્રામની જગ્યાએ 7 ગ્રામ થઈ જાય, પણ જે તેમના વોલ્યુમ્સમાં સારો સુધારો જોવા મળી શકે પણ ટનની અંદર ઘટાડો જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ ભાવ વધવાના કારણે સૌથી મોટી અસર આ થતી હોય છે કે બજેટ તમારું જે છે નક્કી કરતું હોય છે અને એના બજેટના કારણે તમારું વોલ્યુમ્સ વધે જ્યારે ટનની અંદર ઘટાડો થતો જોવા મળતો હોય છે. ચોક્કસ. દિલીપભાઈ, એક વ્યૂઅરનો સવાલ છે કે તેઓ સોના માટે રોકાણ કરવા માંગે છે પરંતુ ફિઝિકલ ગોલ્ડ સિવાય અત્યારે જે બીજા ઓપ્શન છે ડિજિટલ ગોલ્ડના, તેમાં કયું બેસ્ટ છે તેમના માટે? હવે આની અંદર જે છે ને સરકારે છેલ્લા 8-1 વર્ષ પહેલા સોવેરિયન ગોલ્ડ બોન્ડ ઇસ્યુ કર્યા હતા અને દર વર્ષે લગભગ 3-4 ટ્રાન્સની અંદર સોવેરિયન ગોલ્ડ બોન્ડ ઇસ્યુ કરતા. હવે આ ગોલ્ડ બોન્ડની અંદર એવું છે કે તમને 2.5% તો ફિક્સ વ્યાજ મળે જ છે અને જ્યારે મેચ્યોરિટી થાય છે ત્યારે તમને જે સોનાના ભાવ હોય છે તે ભાવ મળે છે, પ્લસ જો તમે ઇન્કમ ટેક્સ ભરતા હોય છે તો તમારા ઇન્કમ ટેક્સના સ્લેબ પ્રમાણે આ આવક ઉપર જે કેપિટલ ગેઇન ટેક્સ થતો હોય છે તેના ઉપર કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી. એટલે તમે જો વળતરની દ્રષ્ટિએ વાત કરો તો જ્યારે તમે સામાન્ય સોનું ખરીદો અથવા તો ETF ખરીદો છો ત્યારે તમારે કેપિટલ ગેઇન ટેક્સની લાયબિલિટીઝ ઊભી થતી હોય છે, જ્યારે તમે સોવેરિયન ગોલ્ડ બોન્ડ ખરીદો છો ત્યારે તમને 1.5% દર વર્ષે જે છે એક તો વ્યાજ મળે છે, આ ઉપરાંત તમારા સોનાના ભાવની જે મૂવમેન્ટ આવે છે તે તમારા પ્રાઇસની અંદર રિફ્લેક્ટ થાય છે અને ટેક્સ બેનિફિટ મળે છે. એટલે આ બધા જ ઓપ્શન્સની અંદર સોવેરિયન ગોલ્ડ બોન્ડ છે એ ફર્સ્ટ પ્રાયોરિટી આવે છે. સેકન્ડ પ્રાયોરિટીની વાત કરીએ તો ETF કે ETFની અંદર જેવી રીતના લિક્વિડિટી આપણે જોવા મળી રહી છે, ઘણી વખત એવું બનતું હોય છે કે સોનું આપણે ફક્ત રોકાણ માટે કર્યું હોય અને ભાવ વધતા હોય તો ત્યારે આપણે વેચવા જવું હોય, પણ જ્યારે આપણે ફિઝિકલ ગોલ્ડ રાખતા હોઈએ છીએ ત્યારે તેને સ્ટોરેજ કોસ્ટ લાગતી હોય છે, આ ઉપરાંત જ્યારે આપણે વેચવા જઈએ છીએ ત્યારે પૂરતા ભાવ આપણને સારા નથી મળતા, તો એવા સંજોગોની અંદર આપણે વાત કરીએ તો એક્સચેન્જ ટ્રેડેડ ફંડની અંદર શું થતું હોય છે કે તમે કોઈ પણ ભાવે દિવસ દરમિયાન લઈ શકો છો અને તમે કોઈ પણ ભાવે જે ભાવ ચાલતો હોય એ ભાવે વેચી શકો છો, એટલે તેની અંદર લિક્વિડિટીની સંભાવના ખૂબ જ સારી રહેલી હોય છે અને જ્યારે ફિઝિકલની અંદર તેનો બેકડ્રોપ છે. હા,
અત્યારે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું વિશ્વની જે સેન્ટ્રલ બેંક છે તેના દ્વારા જે સોનાની ખરીદી કરવામાં આવી રહી છે તે હજુ પણ કાયમ રહી શકે છે? હા, શક્ય છે. કારણ કે જ્યારે પણ આપણે જોયું કે રશિયા અને યુક્રેન વચ્ચે જે વોર થઈ ત્યારબાદ અમેરિકા અને યુરોપે સેન્કશન્સ રશિયા ઉપર લગાવ્યા અને ત્યારબાદ તેમની ઘણી બધી એસેટ્સ જે હતી એ સીઝ કરવામાં આવી અને એ સીઝ કરવાની સાથે સાથે ઘણી બધી ડોલર એસેટ્સ એમની સીઝ થઈ. ત્યારબાદ આપણે જોયું કે ચાઇના, ઇન્ડિયા પછી ઘણા બધા યુરોપિયન કન્ટ્રીઝે આ સિચ્યુએશન્સની સામે લડવાને માટે થઈને સોનાના રિઝર્વ્સને પ્રાયોરિટી આપી. આપણે જોયું કે ચાઇના અને ઇન્ડિયાએ પાછલા વર્ષોમાં ઘણું બધું જે છે સોનાની અંદર પોતાનું રિઝર્વ્સ ડાયવર્ટ કર્યું. આ ઉપરાંત પણ યુરોપની ઘણી નાની કન્ટ્રીઝ છે કે જેમણે પોતાનું રિઝર્વ્સ જે છે ગોલ્ડની અંદર ડાયવર્ટ કર્યું. એટલે જ્યારે સિચ્યુએશન્સ ખૂબ જ એડવર્સ થતી હોય અને ગ્લોબલ અનસર્ટેનિટી વધતી હોય, સેન્કશન્સ લાગવાની સંભાવના હોય છે, આવા સમયે જે છે સેન્ટ્રલ બેંક્સ એવી પ્રાયોરિટી આપતી હોય છે કે તેની અંદર ગોલ્ડની અંદર તેમનું મોટું રોકાણ થાય. અને આવનારા દિવસોમાં જેમ જેમ આપણે વાત કરીએ કે હાલ પણ આપણે જોઈએ તો યુએસની ડેટ ખૂબ જ વધી રહી છે. જેમ ડેટ વધી રહી છે સામે જે છે લોકોની અનસર્ટેનિટી વધે છે. એટલે સેફ્ટીના એંગલ્સથીને સેન્ટ્રલ બેંક જે પ્રપોર્શન્સ આપણે વાત કરીએ તો પહેલાં જેમ કે આપણે વાત કરીએ કે એક એક્ઝામ્પલ લઈએ કે $100 રિઝર્વ્સ છે તો તેમાંથીને લગભગ $70 રિઝર્વ્સ તેઓ ડોલર એસેટ્સ અને એટલે બીજી કરન્સીમાં રાખતા અને 30% ગોલ્ડમાં રાખતા. પણ જેવી રીતના રશિયા યુક્રેન થયું ત્યારબાદ જે છે આ પ્રપોર્શન્સ છે કે જે 70-30 સુધી પણ હતું એના બદલે જે છે 60-40 પ્રપોર્શન્સમાં આવતું થતું જોવા મળ્યું છે. એટલે આવનાર દિવસોમાં પણ જેમ જેમ ગ્લોબલ અનિશ્ચિતતા વધશે તેવી રીતના જે છે સોનાની અંદર રિઝર્વ્સ બેંક દ્વારા વર્લ્ડની તેમાં પ્રપોર્શન્સ જે છે ધીમે ધીમે વધતું દેખાશે. અને તેની અસર આપણને ઓલરેડી દેખાઈ રહી છે કે જે અમેરિકાની અંદર જે ટ્રેઝરી ઇશ્યુઝ થઈ રહ્યા છે અને જે કન્ટ્રીઝ અત્યાર સુધી બહુ મોટો પ્રપોર્શન્સ કે જેમાં જાપાન અને ચાઇનાનો બહુ મોટો પ્રપોર્શન્સ હતો તે લોકોએ પણ ધીમે ધીમે યુએસ ટ્રેઝરીઝ અને યુએસના બોન્ડમાંથીને ઘટાડો કર્યો અને સામે ગોલ્ડને પ્રાયોરિટી આપતું દેખાવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય કરન્સીમાં પણ તેઓ ઇન્વેસ્ટ કરતા થઈ ગયા છે. એટલે આવનારા દિવસોની અંદર ગોલ્ડનો પ્રપોર્શન્સ બીજી કરન્સી જેમ કે ચાઇનીઝ યુઆન છે, યુરો છે, આ બધી કરન્સીઝની અંદર પણ ડાયવર્ટ થતું ફંડ જોવા મળે આપણને. ઓકે દિલીપભાઈ, હવે સોનાની પાછળ પાછળ ચાંદી પણ હવે ફૂલ સ્પીડમાં દોડી રહી છે તો ચાંદીનું ભવિષ્ય આપને કેવું લાગી રહ્યું છે અને સાથે જે અન્ય ધાતુમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો વૈશ્વિક વસ્તુના ભાવ વધારાની અસર સોના અને મોંઘવારી પર થઈ શકે? જેવી રીતના તમે કહ્યું, ખૂબ જ સારો પ્રશ્ન કર્યો કે અત્યાર સુધી આપણે જોયું હતું કે આ વર્ષના અંત સુધીમાં ચાંદી સોના કરતાં અંડર પરફોર્મ કરતી હતી. પણ આ વર્ષની શરૂઆતથી આપણે જોયું કે જે બેઝ મેટલના પ્રાઇસીસ છે જેમ કે કોપર છે, એલ્યુમિનિયમ છે, એ બધાના પ્રાઇસીસની અંદર પણ તેજી આવી. એટલે ચાંદી એક એવી વસ્તુ છે કે જે સોના અને બેઝ મેટલ બંનેને જે છે ના પ્રાઇઝની ઇમ્પેક્ટને લઈને ચાલતું હોય છે. એટલે તેથી જ આપણે જોયું કે જે ગયા વર્ષ સુધી ચાંદી સોનાને અંડર પરફોર્મ કરતી હતી પણ આ વર્ષની શરૂઆતથી ને ચાંદીની અંદર પણ તેજીનો માહોલ બનતો થયો. અને આ વર્ષનું આપણે વળતરની વાત કરીએ તો સોના કરતાં હવે ચાંદીનું વળતર આ વર્ષમાં વધ્યું છે. અને તેના પાછળ જે છે મુખ્યત્વે જોઈએ તો બીજા બધા બેઝ મેટલમાં પણ જે ભાવ વધારો આવ્યો તેનું સીધું ઇમ્પેક્ટ આપણને ચાંદીની અંદર પણ જોવા મળ્યું. બીજું આપણે જોઈએ તો જે પાછલા વર્ષો સુધી એવું હતું કે લોકો ફક્ત જે છે સોનાની જ્વેલરીને જ ઇમ્પોર્ટન્ટ આપતા હતા પણ છેલ્લા 6-7 મહિનાથીને જે છે એક ટ્રેન્ડની અંદર ચેન્જ થતો જોવા મળ્યો છે. 92.5ની જે ચાંદીના જે ઘરેણા છે તેનો પણ ક્રેઝ વધવા માંડ્યો છે. કારણ કે જ્યારે સોનાના ભાવ વધે છે ત્યારે લોકો જે છે ચાંદીના ઘરેણા તરફ આકર્ષાતા હોય છે અને જે અત્યારે હાલ બજારમાં જે ચાંદીના ઘરેણા મળી રહ્યા છે તે એક જાતની પ્લેટિનિયમ ટાઈપના સફેદ ગોલ્ડની એક ઇમેજ ક્રિએટ કરતા હોય છે અને તેના કારણે લોકો ચાંદીના ઘરેણાને પણ પ્રાયોરિટી આપતા થઈ ગયા છે. એટલે આ બધા કારણોને લઈને આપણે જોઈએ તો સિલ્વરની અંદર પણ આગળના સમયની અંદર આપણે જોઈએ તો હજુ પણ ભાવમાં વધારો થતો જોવા મળી શકે છે અને 90,000ની આસપાસ તેના પણ ભાવો આવતા જોવા મળે છે. એટલે ઓલ ઇન ઓલ વાત કરીએ તો બેઝ મેટલની ઇમ્પેક્ટ, જ્વેલરી ડિમાન્ડ શિફ્ટિંગ અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ આ ત્રણેય વસ્તુ જે છે ચાંદી માટે એક સકારાત્મક ભાવની
અપેક્ષા આપી શકે છે આપણને. ઓકે, દિલીપભાઈ, એક્સપર્ટ્સ કહેતા હોય છે કે યોગ્ય રોકાણ એને જ કહેવાય કે જેનો પોર્ટફોલિયો યોગ્ય રીતે ડાયવર્સિફાય હોય. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે પોર્ટફોલિયોમાં એક સોનાનું પણ વેટેજ હોવું જોઈએ. સોનાનું વેટેજ કેટલું હોવું જોઈએ અને સાથે હવે ચાંદી પણ જ્યારે લોકોને આકર્ષી રહી છે તો શું તેને પણ ઇન્વોલ્વ કરી શકાય? એટલે આની અંદર એવું છે કે જે આપણે સોના અને ચાંદીને એક ડાયવર્સિફાઈડ કરવાને બદલે એક કમ્બાઈન્ડ પોર્ટફોલિયોઝ તરીકે ગણવું જોઈએ. કારણ કે હજુ પણ જે હેવન એસેટ્સ તરીકે સોનાની જે મહત્વ છે તેટલું ચાંદીનું મહત્વ હજી સુધી નથી. અને આ ઉપરાંત બી આપણે જોઈએ તો ગોલ્ડની જે છે એક લિમિટેડ સ્ટોક અવેલેબલ છે, પણ જ્યારે ચાંદી જે છે એક બાય પ્રોડક્ટ તરીકે મળતી હોય છે. એટલે તેના કારણે જે છે સોના અને ચાંદીના બંનેના પ્રોપોર્શન્સને આપણે પોર્ટફોલિયોની અંદર કમ્બાઈન રાખીને ચાલવું જોઈએ. ચાંદી રિલેટિવલી ખૂબ જ વોલેટાઇલ છે કે 5-7 વર્ષ પહેલાં આપણે જોયું હતું કે તેના ભાવ 75,000 ગયા અને પછી ત્યાંથી ને ગગડીને 50,000ની અંદર થતા ગયા, ફરી પાછા આપણે જોયું કે 85,000ના ભાવ આવ્યા. એટલે ચાંદી એક વોલેટાઇલ એસેટ તરીકે કામ કરતી હોય છે, જ્યારે સોનું જે છે એક સ્ટેબલ અને સીએજીઆરની દ્રષ્ટિએ એક સારું વળતર આપતું દેખાય છે. કારણ કે આપણે હિસ્ટોરિકલ પણ સ્ટડી કરીએ તો સ્ટોક માર્કેટ અને ગોલ્ડ બંનેના સીએજીઆર રિટર્ન્સ ઓલમોસ્ટ પેરેલલ અથવા તો ખૂબ જ ઓછો ડિફરન્સથીને રિટર્ન આપતું હોય છે. તો પ્રપોર્શન્સની બી વાત કરીએ તો પોર્ટફોલિયોની અંદર સોના અને ચાંદીના પ્રપોર્શન્સમાં સોનાનું પ્રપોર્શન્સ રિલેટિવલી વધારે હોવું જોઈએ. ચાંદી એક વોલેટાઇલ કોમોડિટી છે તેથી તેનું પ્રપોર્શન્સ રિલેટિવલી ઓછું હોવું જોઈએ. જેવી રીતના આપણે ઇક્વિટીની અંદર જોઈએ છીએ તો મિડ કેપ અને સ્મોલ કેપ અને લાર્જ કેપની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે તો લાર્જ કેપ જે છે એક સેફ એસેટ્સ તરીકે કન્સિડર કરીએ, જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપને એક વોલેટાઇલ એસેટ્સ અને વધુ વળતરવાળી વસ્તુ તરીકે આપણે ગણતા હોય છે. સેમ વે સોના અને ચાંદીમાં સોનું એક લાર્જ કેપ તરીકે કન્સિડર થતું હોય છે અને ચાંદી જે છે એક સ્મોલ અથવા તો મિડ કેપ તરીકે કન્સિડરેશન્સમાં લઈને તે રીતના પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવો જોઈએ. ઓકે દિલીપભાઈ, આગામી એક મહિનાની જ આપણે વાત કરીએ તો સોના ચાંદીના ભાવ આપ કઈ સપાટીએ જુઓ છો? સોનાના ભાવની વાત કરીએ તો જે હાલ આપણે 72,000ની આસપાસ ભાવ ચાલી રહ્યા છે ભારતીય બજારમાં તે 75,000ની આસપાસ જઈ શકે છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો આપણે જે છે લગભગ 84,000ની આસપાસના ભાવ ચાલી રહ્યા છે, તે 90,000ની આસપાસના ભાવ આપણને ટૂંકા ગાળામાં જોવા મળી શકે છે. ઓકે, માર્કેટમાં એવી પણ ચર્ચા છે કે ચાંદીના ભાવ 1,00,000ની આસપાસ પહોંચી શકે છે, આવો અંદાજ આપ જુઓ છો ક્યાં સુધીમાં? હા, શક્ય છે. કારણ કે જે રીતના આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ જોઈએ તો એક સમયે તેનો ભાવ $50ની આસપાસ આવી ચૂક્યા હતા અને ત્યારથી ઘટી ઘટીને આપણે જોયું હતું કે $20ની આજુબાજુ ને હાલ આપણે જોઈએ તો $30ની આસપાસ, એટલે $28ની આસપાસ છે. અને તેમાં જે રીતના ટેકનિકલ ડેવલપમેન્ટ અને જે ફંડામેન્ટલ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેશન્સ આપી રહ્યા છે કે ચાંદીની અંદર હજુ પણ અહીંયાથી મોટી તેજીના એંધાણ દેખાઈ રહ્યા છે. તો જો આવા સંજોગો બની રહ્યા બનતા હોય તો ત્યારે 1,00,000ના ભાવ પણ આવવાની શક્યતા રહે છે. હાલાકી ટાઈમ પીરિયડની વાત કરીએ તો તેમાં થોડું ઉપર નીચે થઈ શકે છે, પણ હા ચોક્કસથી ભાવ આવનારા દિવસોની અંદર ધીરે ધીરે આપણે જોઈશું કે 90,000-92,000 તેમ કરીને 1,00,000ની આસપાસના ભાવ આવતા જોવા મળે છે. ઓકે દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આ હતા બુલિયન એક્સપર્ટ, જેમના જણાવ્યા પ્રમાણે શોર્ટ ટર્મમાં આગામી એક મહિના સુધી સોના ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી શકે છે. પરંતુ હા, જો આપ ગોલ્ડના ભાવને લઈને કે પછી સ્ટોક માર્કેટ પર સ્પેસિફિક સ્ટોકને લઈને આપના મનમાં કોઈ સવાલ હોય કે પછી આપના પર્સનલ ફાઇનાન્સ અંગે આપના મનમાં કોઈ કન્ફ્યુઝન હોય અને આ અંગે આપ સવાલ પૂછવા માંગતા હો તો ફટાફટ આપ મની9ની એપ ડાઉનલોડ કરી દો, કારણ કે મની9ની એપ પર આપના તમામ સવાલોના જવાબ અમારા એક્સપર્ટ આપશે. તો આવી જ રીતે સાપ્તાહિક ચર્ચામાં આપ અમારી સાથે જોડાતા રહેજો. અત્યારે આપશો રજા. નમસ્કાર.